ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રનું ફેમસ મિસળ પાવ. તો મેં મિક્સ કઠોળવાળું મિસળ પાવ પણ બનાવેલું છે. આજે આપણે મટકી મિસળ પાવ એટલે ઉગાવેલા મઠનું એકદમ ટેસ્ટી એવું બને છે અને આપણે ટિપ્સ અને ટ્રિક્સથી એકદમ બહાર જેવું બને એ રીતે બનાવીશું. જો તમને શેવ ઉસળ ભાવતું હોય તો મિસળ પાવ તો તમને બહુ જ ભાવશે. રેસિપી જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા મેં મઠ કેવી રીતે ઉગાવાય એની રેસીપી લાસ્ટમાં આપેલી છે. જો તમારે મઠ ન ઉગાવવા હોય તો માત્ર પલાળીને પણ આ રેસીપી બનાવી શકો છો. તો ચાલો બનાવીએ. તો એના માટે મેં અહીંયા 250 ગ્રામ ઉગાવેલા મઠ લીધા છે. એકદમ પરફેક્ટ રીતે આ ઘરે ઉગાવેલા છે. આપણે એને પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી દઈશું. 1 ટીસ્પૂન મીઠું અને 1.5 કપ જેટલું પાણી ઉમેરી પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને 1 વિસલ આપણે કરી લઈશું. તો મીડિયમ ફ્લેમ પર 1 વિસલ થવા દઈશ. મિસળની ગ્રેવીની તૈયારી કરી લઈશું. તો એના માટે 1 મોટું લાલ ટમેટુંના સ્લાઈસ આવા કરી લીધા છે. 1 મોટી ડુંગળી કે 2 નાની ડુંગળી આ રીતે સ્લાઈસ કરી લેવાના. 7 થી 8 ટુકડા સૂકા નાળિયેરના, તો એનો મેઇન ટેસ્ટ છે મિસળમાં. 10 થી 12 લસણની કળીઓ, 1 ઇંચ આદુના ટુકડા, 1 મુઠ્ઠી જેટલા શિંગદાણા, મીઠા લીમડાના પાન અને લીલા ધાણા જરૂરિયાત પ્રમાણે આપણે વાપરીશું. તો પહેલાં આપણે એક તવો ગરમ કરી લઈશું. એમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. અહીંયા તમે કોરું પણ શેકી શકો, ઓછું તેલ વાપરીને પણ. તો આ રીતે આપણે 1 ટેબલસ્પૂન જેટલો તેલ ગરમ કરીશું. તવા પર મેં જે રોટલીનો તવો હોય એ જ લીધો છે. એમાં પહેલાં આપણે લસણ, આદુ અને કોપરાના સ્લાઈસ ઉમેરી અને 1 મિનિટ જેવું સાતળીશું. 1 મિનિટ જેવું થાય એટલે ડુંગળી ઉમેરી દઈશું. અને હવે ડુંગળી છૂટી પડે અને પિંક બ્રાઉન જેવો કલર આવી જાય ત્યાં સુધી આપણે એને સારી રીતે સાતળવાની છે. આ રીતે કોપરાના સ્લાઈસનો પણ કલર બદલાય એ રીતે અને લસણનો પણ કલર બદલાય એ રીતે સાતળવાનું છે. બહુ સારો એવો ટેસ્ટ મિસળમાં એનો આવશે. તો મહારાષ્ટ્રમાં ઘોડા મસાલા મિસળમાં ખાસ વાપરવામાં આવતું હોય છે. આપણે મસાલા વગર ઘરના ગરમ મસાલાથી જો આ રીતે બનાવશો તો પણ બહુ ટેસ્ટી એવું બનશે. તો બધી સામગ્રીઓને એક પ્લેટમાં કાઢી લઈશું અને ઠંડી થવા દઈશું અને પછી મિક્સરમાં પીસી લઈશું. તો એ એક આપણો સામગ્રીઓ થઈ. હવે બીજી સામગ્રીઓ આપણે બીજી વાર આ પીસવાની છે એટલે અલગ આપણે એને સાતળીશું. તો 1 મુઠ્ઠી જેટલા શિંગદાણા એ જ પેનમાં મેં તવા પર નાખ્યા. ટમેટું ઉમેરી દઈશું અને સાથે થોડું મીઠું છાંટી દઈશું એટલે ટમેટું જલ્દીથી સોફ્ટ થઈ જાય. 2 થી 3 મિનિટ જેવું ટમેટાને સાતળી લઈશું. તો શિંગદાણાને 1 મિનિટ પહેલાં સાતળવાના, પછી ટમેટું આ રીતે સોફ્ટ થાય ત્યાં સુધી સાતળવાનું. હવે આપણે ગેસની આંચ બંધ કરી લીલા ધાણા ઉમેરી દઈશું, મિક્સ કરીશું અને ઠંડુ થવા દઈશું, સાઈડમાં મૂકીશું. મટકી આપણી જે મઠ છે એ બફાઈ ગયા છે અને સાઈડમાં મૂકીશું. હવે એક પેન લેશું, એમાં 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરીશું, 1/2 ટીસ્પૂન હિંગ ઉમેરીશું, થોડા મીઠા લીમડાના પાન અને જે પહેલી આપણે ડુંગળી, આદું, લસણ અને કોપરાની પેસ્ટ છે એ મેં બનાવી લીધી છે, બને એટલી ઝીણી પીસવાની અને પછી આપણે પહેલાં એ રીતે ઉમેરી દઈશું. અને એ જ મિક્સર જારમાં આપણે ટમેટા, શિંગદાણા અને લીલા ધાણા છે એ લેશું ને એની પ્યોરી બનાવી લેશું. તો પહેલાં આપણે આ પેસ્ટ ઉમેરી અને સારી રીતે એને 1 થી 2 મિનિટ જેવું સાતળીશું. તો પહેલાં આપણે ઓલરેડી એને સાતળી છે, હવે આપણે એને ઝીણી પીસી અને પણ સાતળીશું. તો હું આ બીજી સામગ્રીઓને પણ પીસી લઈશ. તો પહેલો મસાલો આપણો સારી રીતે સતળાઈ ગયો છે, આપણે એમાં મસાલો ઉમેરી દઈશું. તો મસાલામાં આપણે લાલ મરચું પાવડર, તો મેં 3 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે. તમારે તીખું બનાવવું હોય તો 1 ટીસ્પૂન રેગ્યુલર મરચું ઉમેરી દેવાનું અને આપણે એને સાતળી લઈશું. અને તમારે ચપટી જેટલી હળદર ઉમેરવી હોય તો ઉમેરી શકો છો, ઓપ્શનલ છે. લાલ જ આપણે મિસળ બનાવવાનું છે. આ રીતે કલર આવી જાય એટલે ટમેટા, શિંગ અને લીલા ધાણાની પેસ્ટ ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું. મિક્સર જારમાં આપણે ગરમ પાણી, ઉકળતું ગરમ પાણી ઉમેરી અને પછી આપણે પ્યોરી માટે વાપરીશું એટલે ગરમ પાણી મેં બીજા ગેસ પર મૂકી દીધું છે. તો આ રીતે તેલ અલગ થાય ત્યાં સુધી આપણે એને સાતળીશું. તો હવે આપણે 1 ટીસ્પૂન ગરમ મસાલો, તમારી પાસે મિસળનો મસાલો કે ઘોડા મસાલા હોય તો આ ટાઈમે તમારે 1 થી 2 ટીસ્પૂન, મારી પાસે ઘરનો બનાવેલો ગરમ મસાલો છે એ મેં ઉમેર્યો, એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે. તો એ ઉમેરી દીધો અને મિક્સર જારમાં મેં 1 કપ ગરમ પાણી ઉમેર્યું હતું એ ઉમેરી દીધું. તો ગરમ મસાલો ઉમેરી અને તરત જ ગરમ પાણી તમારે ઉમેરી દેવાનું. તો આપણે હવે મિસળ તમારે કેવું જાડું પાતળું કે કેટલો રસો તમારે જોવે એ પ્રમાણે પાણી ઉમેરવાનું. તો મેં 1/2 કપ જેટલું ગરમ પાણી ઉકળતું ઉમેરી દીધું છે અને સાથે આપણે જે
મઠ બાફીને રાખ્યા છે એ પણ પાણી સહિત જ આપણે ઉમેરીશું. તો આ રીતે એને થોડું પહેલા ઉકળવા દઈશું. તો આપણે ગરમ પાણી ઉમેર્યું છે એટલે તરત જ આ રીતે ઉકળવા લાગશે. તો હવે આપણે બાફેલા મઠ ઉગાવેલા ઉમેરી દઈશું, પાણી સહિત ઉમેરી દેવાના. તો એનો પણ રસો થશે, મિક્સ કરીશું. અને હવે આપણે એને 4-5 મિનિટ જેવું મિસળને ઉકળવા દેશું. 1/2 થી 1/4 ટીસ્પૂન જેટલું મીઠું આપણે પહેલાં મિસળ માટેનું જે મઠ બાફ્યા એમાં પણ ઉમેર્યું. મેં આમાં ઉમેર્યું પણ મારે કટ થઈ ગયું છે, તો મીઠું તમારે એડજસ્ટ કરી લેવાનું. તેલ આ રીતે ઉપર આવી જાય અને લગભગ મેં 7-1 મિનિટ જેવું ઉકાળ્યું છે. ગેસની આંચ એકદમ ધીમી કરી ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ઉકળી અને મિસળ આપણું તૈયાર થઈ ગયું છે. આ મિસળને તમે રોટલી સાથે પણ સર્વ કરો તો પણ ખાવામાં બહુ ટેસ્ટી એવું લાગશે. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું આપણું મિસળ સર્વ કરવા માટે તૈયાર છે. ગરમ ગરમ મિસળને તમે સર્વિંગ પ્લેટમાં કાઢો અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું ટેસ્ટી આપણું મિસળ તૈયાર છે. ઉપરથી તેલવાળી તરી મેં એક અલગ બાઉલમાં લઈ લીધી છે. ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. ઝીણી કાપેલી ડુંગળી અને ફરસાણ, તો ગાંઠિયા, સેવ, પૌવાનો ચટપટો ટેસ્ટી એવો ચેવડો, તો બહુ તીખો ન હોય એવો લેવાનો. અને ડુંગળી અને પાઉં સાથે તમે આ ગરમ ગરમ મિસળને સર્વ કરો. સાઈડમાં મેં ગ્રેવી પણ થોડી તેલવાળી ઉપર કાઢી લીધી છે. મઠ બાફેલા થોડા મેં સાઈડમાં રાખ્યા હતા, તો કોઈને રસા કરતાં વધારે મઠ જોવે તો એ પણ ખાઈ શકે. અને આ રીતે આપણે ફરસાણ સાઈડમાં થોડું સર્વ કરીશું. તો આ ગરમ ગરમ મિસળ પાઉં જો તમે ક્યારે ઘરે ન બનાવ્યું હોય તો મહારાષ્ટ્રમાં ખાસ કરીને પુણેમાં મિસળ પાઉં છે એ બહુ ફેમસ છે. તો આ બ્રેકફાસ્ટમાં સવારના નાસ્તામાં વધારે ખાવામાં આવે છે. તો એકવાર તમે આ મિસળ પાઉં જરૂરથી ઘરે બનાવજો. તો તમને આ મિસળ પાઉંની રેસિપી કેવી લાગી? જો તમને રેસિપી ગમી હોય તો રેસિપીને લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. તો એકવાર તમે આ મહારાષ્ટ્રનું ફેમસ મિસળ પાઉં બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ. અને જો તમારે મઠ કેવી રીતે ઉગાવવા એ જાણવું હોય તો આ રીતે આપણે 1 કપ મઠને ધોઈ અને પાણી ભરી 14-15 કલાક માટે પલાળી દઈશું. 15 કલાક પછી આ રીતે પલાળી જશે, મઠની સ્કીન આ રીતે ખુલવા લાગશે. આપણે ચારણી લઈશું અને 1 કપડું લેશું. ચારણીમાં મઠને એકદમ નિતારી દેવાના. કપડું આ રીતે એક બાઉલમાં રાખીશું અને પાતળું હોવું જોઈએ કપડું આવું, અને એમાં નિતારેલા મઠ ઉમેરી દઈશું. અને આપણે કપડાને બધી સાઈડથી સારી રીતે આ રીતે બાંધી લઈશું અને ઉપર ઢાંકણ ઢાંકી દઈશું. એટલે 24 કલાકમાં મઠ છે એ તમારા ઉગી જશે. હલકી ગરમ જગ્યા હોય ત્યાં તમારે મઠને મૂકી દેવાના. તો આ રીતે તમે મઠ બનાવી તમે આ રીતે મિસળની જેમ રોટલી સાથે આવું શાક પણ બનાવી શકો. સાદું તમે ડુંગળી ટમેટાવાળું પણ આ મઠનું શાક બનાવી શકો અને કોરા મઠ પણ બનાવી શકો. ઉગાવેલા મઠના બહુ જ ખાવાના બેનિફિટ્સ છે. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે મઠ આપણા ઉગી ગયા છે. આ રીતે તમે ઉગાવશો તો બિલકુલ ચીકણા પણ નહીં થાય, એમાં સ્મેલ પણ નહીં આવે. તો આ રીતે મગને જો કે મઠને તો મગને પણ આ જ રીતે ઉગાવવામાં આવે છે. તો મઠને તમે આ રીતે ઉગાવજો અને રેસિપીઓ આવી અલગ અલગ મઠની ટ્રાય કરજો. તો આ રેસિપી ટ્રાય કરી કમેન્ટમાં જણાવજો કે તમને રેસિપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.